नमस्कार विद्यार्थी मित्रों, महात्मा गांधी ग्लोबल इंडियन एकलव्य स्कूल तिलकवाड़ा तरफ से आपने हार्दिक स्वागत है। आज अपने धोरण 12 विषय भूगोल अने पाठ 6 दूर संचार विषय अभ्यास करीशुं। हवे संचार एटले के कम्युनिकेशन, दूर संचार अने के संचार एटले के कम्युनिकेशन। हवे एक स्थले थी बीजा स्थले माहिती अथवा तो संदेशो मोकलवा के एक स्थले थी बीजा स्थले माहिती अथवा तो संदेशो मोकलो के प्राप्त करवानी विस्तृत अवस्था ने संचार तंत्र कहे छे। के संचार एटले शुं? एक स्थले थी बीजा स्थले माहिती अथवा संदेशो मोकलवो के प्राप्त करवानी अवस्था ने संचार तंत्र कहे छे। अबे पहला ना समय में अंदर शुरुआत में अपने ढोल वगाड़ी ने के आग के धुमाड़ा ना संकेत द्वारा झंडा लहरावी ने के मोटा आवाजे किकियारों द्वारा के किकियारियों द्वारा संदेशों पहुंचाड़वामां आवतो हतो। पण केटलाक प्राणीओ अने पक्षीओ संदेशों पहुंचाड़वा माटे उपयोगमां लेवाता हता। आ पहेलाना समयनी वात छे। शरूआतमां परिवहनना साधनो ज संचारना साधनो हता के शरूआतनी अंदर परिवहनना जे साधनो ज संचारना साधनो हता। अने समय जता प्रिंटिंग प्रेस, पोस्ट ऑफिस, टेलिफोन, फेक्स तथा उपग्रह संचार व्यवस्था खूब झड़पी अने सरल बनी के जेम जेम समय गयो तेम तेम जो प्रिंटिंग प्रेस आवी, पोस्ट ऑफिस, टेलिफोन, फेक्स तथा उपग्रह संचार द्वारा व्यवस्थाने खूब सरल अने झड़पी बनावी। आ रीते जे संचार छे के संचार एक स्थले थी बीजा स्थले प्राप्त अथवा संदेशो मोकलो के प्राप्त करवानी विस्तृत अवस्थाने आपणे संचार तंत्र कहीशुं। હવે વિજ્ઞાન એની સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રનો વિકાસ કરવા સંચારે મહત્વનો ફાળો આપ્યો છે। વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસની અંદર સંચારે આ સંચાર વ્યવસ્થાએ મહત્વનો ફાળો આપેલ છે। સંચારના માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા નાની બની ગઈ અને કે સંચારના માધ્યમને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા કેવી બની ગઈ? નાની બની ગઈ છે। કયા માધ્યમને કારણે? સંચારના માધ્યમને કારણે દુનિયા નાની બની ગઈ છે। કે સંયમની દ્રષ્ટિએ સમયની દ્રષ્ટિએ દુનિયા નાની બની ગઈ છે। પરિવહનની તુલનામાં આધુનિક સંચાર તંત્રે પૂરા વિશ્વને એક વૈશ્વિક ગ્રામમાં ફેરવી નાખ્યું છે। હવે વર્તમાનમાં આર્થિક વિકાસ આધુનિક સંચાર તંત્ર પર આધારિત છે। આપણે પૃથ્વીની સપાટી પર કે અવકાશમાં બનતી ઘટનાઓ જીવંત કે લાઈવ જોવા માટે સક્ષમ બન્યા છીએ। દેશના આર્થિક, સામાજિક, રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંચાર તંત્ર રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। હવે સંચારના માધ્યમો છે કે સંચારના માધ્યમો કયા કયા છે? તો સંચારના સાધનો અથવા તો માધ્યમો કે સંચારના જે સાધનો છે વ્યક્તિગત સંચાર તંત્ર છે અને બીજું છે કે સમૂહ સંચાર તંત્ર। એક છે વ્યક્તિગત અને બીજું છે સમૂહ સંચાર તંત્ર। એટલે કે એના જે બે વિભાગ પડે છે વ્યક્તિગતમાં ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ, આગળિયા સેવા અથવા કુરિયર સેવા અને સમૂહ સંચાર માધ્યમની અંદર બે વિભાગ પડે છે। એક મુદ્રિત માધ્યમ છે અને બીજું ઇલેક્ટ્રોનિક, જેમાં જે મુદ્રિતની અંદર સમાચાર પત્રો અને સામાયિકો આવે છે, ઇલેક્ટ્રોનિક્સના માધ્યમમાં આકાશવાણી અને દૂરદર્શન। આ રીતે આપણે સંચાર માધ્યમનો ઉપયોગ કરીએ છીએ। હવે વ્યક્તિગત સંચાર તંત્ર એટલે કે પર્સનલ કમ્યુનિકેશન સિસ્ટમ કે વ્યક્તિગત સંચાર તંત્રની અંદર જે એક તો ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ સેવા અને આગળિયા એટલે કે કુરિયર સેવા વગેરે માધ્યમોનો સમાવેશ કરી શકાય છે। એ જ રીતે ટેલિફોનની અંદર કે 20મી સદીના પ્રારંભની અંદર ટેલિફોન મધ્યકાળ અને પ્રારંભથી મધ્યકાળ સુધી યુએસએ તાર અને ટેલિફોન કંપનીઓ યુએસની અંદર તાર અને ટેલિફોનની કંપનીઓ યુએસના ટેલિફોન ઉદ્યોગ પર એકાધિકાર હતો અને યુએસના શહેરીકરણ અને ટેલિફોન સેવા એક નિર્ણાયક પરિબળ ગણી શકાય
છે. આ માધ્યમથી કંપનીઓના મુખ્યાલયો સાથે કાર્યનું જોડાણ સંભવ થઈ શક્યું અને સંપર્ક સુવિધા ઊભી થતા કંપનીઓની ઉપશાખાઓ નાના શહેરોની અંદર સ્થાપિત થઈ. હવે પ્રતિસ્પર્ધા વધતા કંપનીઓ પોતાની પ્રણાલીને ઉત્પન્ન બનાવવા માટે તાંબાના તારને બદલે ઓપ્ટિકલ ફાઈબર અને સેટેલાઇટનો ઉપયોગ શરૂ થયો. પરિણામે ઝડપી, સુરક્ષિત અને દોષ રહિત પ્રયાસો શક્ય બન્યું. એ જ રીતે જે ભારતમાં આધુનિક પ્રકારની જે ટેલિફોન સેવાનો વિકાસ, ભારતની અંદર આધુનિક પ્રકારની ટેલિફોન સેવાનો વિકાસ કરનાર અથવા તો ભારતની અંદર આધુનિક સેવાના વિકાસમાં સામ પિત્રોડાનો વિશેષ ફાળો છે. એટલે અને આધુનિક સમય વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસને કારણે સેલફોન સેવાઓ સમગ્ર વિશ્વમાં ખૂબ ઝડપી અને લોકપ્રિય સેવાઓ બની છે. હવે ફેક્સ એક સ્થળના કાગળ પરના લખાણ ચિત્રોને એક સ્થળના કાગળ કે લખાણ કે ચિત્રોની આબેહૂબ પ્રતિકૃતિ અન્ય સ્થળ પર અથવા કાગળ પર ફેક્સ મશીન દ્વારા છાપવાની પ્રક્રિયાને આપણે ફેક્સ કહે છે. ફેક્સ મોકલવા માટે ફેક્સ મશીન એટલે કે ટેલિફોન વાયર સાથે જોડાણ કરવું પડે છે અને ફેક્સને પોતાની અલગ નંબર હોય છે. આ નંબર ઉપયોગથી આવતી છબીને ફેક્સ મશીનથી ઝીલી લે છે અને દર્શાવેલ નંબર પરના ફેક્સ મશીનની છબી ઉતારી દે છે અને આ રીતે સંદેશ ઝીલતા મશીનમાં છબી પ્રિન્ટ થઈ બહાર આવે છે. આમ ફેક્સ એક સ્થળેથી બીજા સ્થળે કાગળ પરના કોઈ પણ લખાણ કે ચિત્રો મોકલી શકાય છે. આધુનિક સમયમાં દૂરસંચારના અન્ય સાધનોમાં આનો ઉપયોગ વધતા ફેક્સનો ઉપયોગ પણ ઓછો થવા લાગ્યો છે. હવે ઇન્ટરનેટનું માધ્યમ છે. 20મી સદીના ઉત્તરાર્ધમાં સૂચનાઓનું આંકડાઓનું રૂપાંતર થયું. 20મી સદીના ઉત્તરાર્ધની અંદર સૂચનાઓનું આંકડામાં રૂપાંતર થઈ શકવાથી દૂર સંચાર વ્યવસ્થા ધીરે ધીરે કમ્પ્યુટર અંગ બની ગઈ છે. દૂર સંચાર વ્યવસ્થા કમ્પ્યુટર અંગ બની ગઈ અને તેમાં ઇન્ટરનેટના માધ્યમથી એક સમર્પિત તંત્ર નિર્માણ થયું. આજે વિશ્વમાં ઇન્ટરનેટ સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી છે. વિશ્વની અંદર જો સૌથી ઇન્ટરનેટ એ સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી છે. વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી કઈ છે તો ઇન્ટરનેટ, અને જે દ્વારા 100 કરોડથી વધુ લોકો એકબીજા સાથે જોડાય છે. કે ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી, હવે ઇન્ટરનેટ એટલે કે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી અથવા સ્વતંત્ર સંદેશા વ્યવહારની મદદથી રચાયેલું કમ્પ્યુટરનું જાળવું. કે ઇન્ટરનેટ એટલે કે એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી અથવા તો સ્વતંત્ર સંદેશા વ્યવહારની મદદથી રચાયેલું કમ્પ્યુટરનું જાળવું.